બ્રેકબાદ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટુ ધ પોઈન્ટ અને કેવી રીતે યુવાનો રહે નવરાત્રીમાં સાવધાન અને મેં ખાસ કરીને યુવતીઓ એના પર જ ખાસ ચર્ચા ચાલી રહી છે. રુઝાનબેન ખંભાતા કે જે સામાજિક કાર્યકર્તા છે 1091 હેલ્પલાઇન સાથે જોડાયેલા છે એ છે ઉપસ્થિત અને સાથે ડિટેક્ટિવ નયનભાઈ ત્રિવેદી પણ ઉપસ્થિત છે. નયનભાઈ ખાસ બ્રેક પહેલા જે વાત કરી કે શેરી ગરબા જયારે ચાલતા હતા ચોક્કસ રુઝાનજી બોલી રહ્યા હતા એમને પણ આગળ વધારી પણ તમે શેરી ગરબા જયારે ચાલતા હતા ત્યારે આવી ઘટનાઓ બહુ ઓછી બનતી હતી અને ડિટેક્ટિવની જરૂર પડતી જ ન હતી કારણ કે માતા પિતા ખુદ નજર રાખીને દીકરીઓની સુરક્ષા કરતા હતા કે એને કંઈક કોઈ હેરાન તો નથી કરતું કોઈને છેડતી તો નથી કરતું. આ નોબત ત્યારે આવી કે જયારે પાર્ટી પ્લોટ્સ ધમધમી રહ્યા અને હવે મધ્યવર્ગીય યુવતીઓ પણ પાર્ટી પ્લોટ્સમાં ગરબા રમવા જાય છે ત્યારે એટલે ઘરથી ખાસું દૂર હોય છે ત્યારે જ્યાં માતા પિતા પીછો નથી કરી શકતા ત્યાં ડિટેક્ટિવ પહોંચી જાય છે. સૌ પ્રથમ તો શેરી ગરબા જે બંધ થયા અને એટલે ઓછા થયા એવું કહી શકાય અને જે આ પાર્ટી કલ્ચર આવી એક આધુનિક જમાનાની ઓળખ છે બરાબર છે. રુઝાન મેડમે જેમ કીધું કે પોતે જે મા બાપ પોતાની પર ભરોસો ના અને પોતાના સંતાન પર જ્યારે ભરોસો ના કરી શકતા હોય ત્યારે આ વસ્તુ ડિટેક્ટિવની જરૂર હોય છે. પણ સૌથી વધારે અંદર એ વાત કહીએ તો અત્યારે જે લેડીઝોની જે માનસિકતા છે માનસિકતા એવું કહી શકાય કે એ લોકો ઓવર કોન્ફિડન્સ લેવલમાં ઘણી બધી ભૂલો કરી કાઢતા હોય છે અને એ રોકવા માટે જ ખાસ મા બાપ ડિટેક્ટિવની સેવા લેતા હોય છે. બીજી વસ્તુ એવી છે કે સેફ્ટીના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો કે એનું સ્પાઇક કરવું એનું દુરુપયોગ કરવો આ બધી વસ્તુથી ટેકનિકલ નોલેજથી કે એને એના પાછળની અસરોથી જેન્ટ્સને તો ખ્યાલ હોય છે પણ લેડીઝોને એ વસ્તુનો ખ્યાલ હોતો નથી એટલે ડિટેક્ટિવની હેલ્પથી અમે મા બાપને ગાઈડન્સ આપી શકતા હોય છે કે ભાઈ તમારી છોકરી આવી કરતા હોય તો તમારા એને ટિપ્સ આપવી જોઈએ. પ્લસ જ્યારે કંઈક છોકરી કંઈક ખરાબ કૃત્ય કરવા કે એકાંતમાં જતી હોય તો તરત જ અમે એમના મા બાપને મોબાઈલ ફોનથી ઇન્ફોર્મ કરીએ છીએ કે ભાઈ તમારી દીકરી આ જગ્યાએ છે આવું કરવા જઈ રહી છે તો તરત જ એમના મા બાપ દીકરીને ફોન કરીને રોકતા હોય છે કે ભાઈ તું ક્યાં છું કેટલી વારમાં ઘેર આવે છો. તો આ એક્શનથી થતી દુર્ઘટનાઓ રોકવામાં પણ અમારો ઘણો બધો ફાળો હોય છે. ચોક્કસ આ બધી દુર્ઘટનાઓ રોકી શકાય છે કારણ કે એક બાજ નજર આપની ઉપર રહેતી હોય છે. પરંતુ નયનભાઈ ખાસ બીજી વસ્તુ ઉપસ્થિત થાય છે કે ઘણી વખત એવું થતું હોય છે કે દીકરી આજે દરેક યુવતીને આપણે જવાબદાર ન ઠેરવી શકીએ. કદાચ જે દીકરી જે ગ્રુપમાં જતી હોય છે પરંતુ રસ્તામાં જ્યારે જતી વખતે કદાચ કોઈ બીજાને મળે અને કદાચ એના ઉપર માત્ર વાત એની સાથે માત્ર વાત કરતી હોય બીજી કોઈ જ વસ્તુ ન હોય પણ એકલી હોય તો આ વિષય પર ફોટો ક્લિક કરીને કોઈ માતાને માતા પિતાને મોકલવામાં આવે છે કરી કે કોઈ ખોટું કામ નથી એવું માત્ર આને રસ્તામાં મળવા ઉભી રહી છે એવું કોઈ ડિટેક્ટિવ ખાસ એવી ઇન્ફોર્મેશન માતા પિતાને પ્રોવાઈડ કરતા હોય છે. એક વસ્તુ છે કે અમે કોઈ ફિક્શન કામ નથી કરતા ટીવી સિરિયલોમાં આવતા જેવું અમે રિયલ કામ જ કરીએ છીએ અને એનું કોન્ફિડેન્શિયલ લેવલ 100% હોય છે. ઓકે રુઝાનજી શું કહેવા માંગશો શેરી ગરબા જયારે જીજી શું કહેવા માંગશો? હવે હું ત્રીજો એક લુક આપી રહી છું બરોબર છે. ત્રીજો લુક એ છે કે છોકરી ઘરમાં બધું સારું છે મમ્મી પપ્પા છોકરી પર ભરોસો રાખે એનું ગ્રુપ બી બધું સરસ છે. હવે એ લોકો બહાર જાય છે ગરબા રમવા કોઈના મનમાં કોઈ પાપ નથી એન્જોય જ કરવું છે ગરબા રમવા છે મજા કરી ખાઈ પીને ઘરે આવું છે. હવે માની લો કે ગ્રુપમાં છોકરીઓ છે ને છોકરાઓ છે. હવે છોકરાઓ જોડે કોઈક બીજા છોકરાઓ દોસ્તી કરે છે એ છોકરાઓ બી બિચારા ભલા ભલા છે પણ જે બીજા છોકરાઓના મનમાં પાપ છે ખાસ આ ગ્રુપમાં એને દોસ્તી કરે છે કે ચા નાસ્તો કરાવે એટલે બધા ખુશ થાય કે ચલો ભાઈ મફતનું કે ખાવા પીવાનું એટલે ઇટ્સ અ હ્યુમન સાયકોલોજી મસ્તી અમે બી કોઈ મફતનું ખવડાવે તો અમે ખાઈ લેતા હતા બરોબર છે. એટલે એ રીતે પછી એ દોસ્ત છોકરાઓ દોસ્તી કરીને ગ્રુપમાં સેટ થઈ જાય છે બે ચાર છોકરાઓ એવી રીતે સેટ થઈ જાય. પછી એ છોકરાઓ જોઈએ કે આ ગ્રુપમાં સારી છોકરીઓ છે એટલે એકાદ બે પર લાઈન મારે એટલે બિચારી છોકરીઓ તો પેલા મસ્તીના મૂડમાં હોય એટલે એ મસ્તી મારે અને પછી એ જે લાઈન મારે પછી પેલીને કહે કે ચાલ તને ઘરે છોડી જાઉં અને જ્યાં એ બધું પછી જે આખું પેલું નેગેટિવ ચાલુ થાય છે કે કંઈક નાખી દે યા કંઈક કંઈક પેલું શું કહેવાય બીજા ગિફ્ટ આપે છોકરીને તો છોકરી ખુશ થઈ જાય એટલે ત્યાં બધું છોકરીએ પોતે હવે આમાં મા બાપ કોઈ રોલ નથી પ્લે કરી શકતા આમાં છોકરીએ પોતે જ સાવચેતા કરી છે. એટલે આપણે હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે જે તમે જોડે વધારે દોસ્તી કરે યા રીતે બહારથી આવીને એકદમ બધું ફ્રેન્ડલી થાય અને ગિફ્ટો આપે અને બધું કંઈક સરસ કંઈક કરે એટલે આઈ મીન તમારી જોડે સરસ વ્યવહાર કરે એટલે તમે પીગલી ના જતા કારણ કે તમે ક્લિયરલી સમજી જજો કે તમે આ કંઈક ફસાવવાની તમને કોશિશ થઈ રહી છે. એટલે એ મારે બહેનોને પહેલું એક સાવધાની એક રાખી છે. બીજી તો મેં જે કહી દીધું કે તમારા અંદર કંઈક પોતાનું પાણી પોતે લાવવાનું પોતાનું સરબત પોતે લાવવાનું થોડી મહેનત કરશો વાંધો નહીં.
ત્રીજો ઇમ્પોર્ટન્ટ ચીજ કે માની લો કે મેં કોઈ તમને ડિઝીનેસ કે કંઈક થાય તો તમારે કોઈ જરૂર નથી કે તમારે પેલા છોકરો લઈ જાય બાજુમાં, તમારી ચાર ફ્રેન્ડને લઈ લો જોડે કે ભાઈ મને જરા વ્યવસ્થિત સારું નથી લાગતું, ચલને આપણે કંઈક બેસીએ અને શાંતિથી કંઈક કરીએ, પાણી પીએ, સરસ ચોખ્ખું પાણી ફ્રેન્ડ પાસે મંગાવજો. ચોથી ઇમ્પોર્ટન્ટ ચીજ છે કે જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે તમને આવી રીતે તમે રમી રહ્યા છો અને માન લો કે તમે તમારી મસ્તીમાં રમી રહ્યા છો અને માન લો કોઈને બીજાને ધક્કો લાગી જાય છે યા કોઈ તમને ધક્કો લગાડે છે, તો તમે ભલે તમે એકદમ ઝઘડો કરવા ના ઉભા રહી જતા, કારણ કે આવામાં શું થાય છે કે જ્યારે ઝઘડો થાય છે તો આખું મોબ એ થઈ જાય છે સાયકોલોજી, એટલે તમને બે ચાર ટપલીઓ વધારે પડશે. એના કરતા જે સામેવાળો બી ઝઘડો કરવા આવે તો એને શાંતિથી, એટલે તમારા ગ્રુપ માટે હું ખાસ કહું છું, કારણ કે ઘણી વાર છે ને છોકરી ધક્કો લાગે તો છોકરો એકદમ હીરો બની જાય, હે લડકી કો ક્યુ મારા, અરે પણ ભાઈ તું શાંતિ રાખને, પેલા ખાસ માર્યું છે કે પછી ઝઘડો થાય ને હોવા થઈ જાય, એટલે ઉલટું શાંતિથી તમારે ત્યાંથી ખસી જવું એ જ સારું છે. એટલે તમે આટલી નાની આટલી અમથી સાવચેતી રાખશો અને માની લો કે તમે કેથે ગયા છો, અગર રસ્તામાં જઈ રહ્યા છો ને આવી તો કોઈ છોકરો ઉભો રાખે યા કોઈક સારી વાત થાય તને ઘરે છોડી જવું, જે બી પ્રોબ્લેમ હોય, માની લો તમારે પંચર પડી ગયું છે, તો તમારે મારી એવી રિક્વેસ્ટ છે કે એના કરતા તમારા ફ્રેન્ડ્સ ને બોલાવી લેજો અને જ્યાં તમને પ્રોબ્લેમ લાગે. હવે બહુ ઇમ્પોર્ટન્ટ વાત કીધું, લાસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે કે માની લો કે તમે જુઓ છો કે તમને કોઈ પીછો કરી રહ્યો છે, તો તમારે 1099 ફોન કરી દેવાનો કે સાહેબ મને લાગે છે, પોલીસને કહેવાનું ચોખ્ખું કંટ્રોલ રૂમ પર કે સાહેબ મને લાગે છે મારો પીછો કરી રહ્યો છે, એટલે તમે જલ્દી ગાડી મોકલો. યા તમને આવા કેસીસમાં, કારણ કે 1099 આમાં એકદમ સાચો, એટલે એકદમ સતર્ક રહેવાની છે અને જેવા અમે ફોન લાવશે અમે એટલી બધા કથા બી નહીં કરે તમારી જોડે, તરત લોકેશન મંગાવીને તમને, કારણ કે કથા કરવામાં બી ટાઈમ જાય, એટલે તરત લોકેશન મંગાવીને અમારી ગાડી સાયરન વગાડતી તમને હેલ્પ કરવા, બચાવવા, રેસ્ક્યુ કરવા કે જે બી હોય બોલાવશે. પણ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમારે 1099 ફોન કરવો પડશે. તમે એવું વિચારતા નહીં કે પેલો મને પકડી લઈ જાય પછી જ 1099 ફોન કરી લો, લાગે કંઈક અજબતું છે, એઝ અ લેડી આપણને ખબર પડે છે કે અજબતું છે તો કરજો ફોન. અને ચોથું ઇમ્પોર્ટન્ટ પણ કે તમે તમારા જાતને બચાવવાની છે, તમે પીગલી ના જતા, ઇમોશનલ ના થઈ જતા, પેલા શું કહેવાય ગરબાના મૂડ બનાવી જતા, ગીતોના મૂડ બનાવી જતા, અને આ પોતાના જાતને બચાવજો, કારણ કે આ 9 દિવસ તો પતી જશે પણ એના પછી રેકોર્ડ પર આવે છે, ગાયનેકોલોજિસ્ટો બધા કહે છે કે આ 9 દિવસ પછી મેક્સિમમ છોકરી એ લોકોને ત્યાં આવે છે, એટલે તમે સમજો છો શું કહેવામાં. જી જી નારાયણભાઈ, ચોક્કસથી. માત્ર એવું નથી કે યુવતીઓના દીકરીઓના માતા પિતાને ચિંતા હશે, દીકરાઓના માતા પિતા પણ ચિંતિત છે, કારણ કે દીકરાઓ પણ અત્યારે ગેરમાર્ગે જઈ રહ્યા છે. ઓલવેઝ કદાચ દીકરીને તો ભોગવવાનો વારો આવવાનો છે, પણ કદાચ યુવકો પણ દારૂની લતે ચડી જાય. ભલે ગુજરાતમાં દારૂ બંધી છે પણ આપણે જાણીએ છીએ કે દારૂ ખુલ્લે આમ વેચાતો હોય છે ને, એમાં પણ નવરાત્રી હોય કે પછી 31 ડિસેમ્બરનો માહોલ હોય કે પછી જયારે જન્માષ્ટમીનો માહોલ એ જોતા હોઈએ છીએ કે જુગારધામ પકડાતા હોય છે, દારૂ પકડાતો હોય છે, બધા સમય પકડાતો હોય છે. શું દીકરાઓના માતા પિતાની પણ ઇન્કવાયરી આવતી હોય છે ખરી કે દીકરાઓ પાછળ પણ નવરાત્રીમાં કોઈ બાજ નજર રાખી શકે ખરી, અને કયા કારણો સર? 25-30% ઇન્કવાયરી આવતી હોય છે, એમાં મેઇન રીઝન ડ્રગ એડિક્ટ ના થાય એના માટેનું હોય છે, અને કોઈ જે પ્રોફેશનલ કોલગલ ટાઈપ્સ જેવી કહી શકાય એવી પણ અમુક ગેંગો આવતી હોય છે, એ લોકોથી બચવા માટે જ્યારે પોતાનું સંતાન ધાર્મિક હોય, ઇમોશનલ વધારે હોય, એવા કાલ્પનિક ભયથી પીડાતા મા બાપ આ વસ્તુની સેવા વધારે લેતા હોય છે. ઓકે, માતા પિતા માટે ડિટેક્ટિવ શા માટે ફાયદાકારક છે એ માટે શું કહેવા માંગો છો? નવરાત્રીના સમયમાં ખાસ કરીને દરેક માહિતી ફિલ્ટર થઈને પ્યોરિટી માહિતી મળતી હોય છે એટલા માટે. ઓકે, અને ઘણી વખત એવું થતું હોય છે જેમ આપે કહ્યું કે ખાસ દીકરીને કે દીકરાને ખબર નથી પડતી કે એની પાછળ કોઈ રોકવામાં આવ્યું હતું, પરંતુ જો કદાચ કંઈક ખોટું થાય છે અને માતા પિતા એવું કહી જાય છે કે અમને બધી જ ખબર છે કે તું ક્યાં જાય છે, અથવા એવી વાત જ્યારે દીકરીને ખબર પડે તો આપણે નથી લાગતું કે માતા પિતાનો એ વિશ્વાસ ખોઈ બેસતી હોય છે? એમાં એક વસ્તુ છે કે આ બધું સામાજિક જે કહેવાય કે રીતિ રિવાજો બદલાયા, વાતાવરણ બદલાયું, એના લીધે જે વાતાવરણ બન્યું, વાતાવરણમાં ફક્ત એવું જ કહી શકાય કે જેના લીધે કાલ્પનિક ડર અને માનસિક ગરીબી બે વસ્તુ આવે. આજે અસલામતીની ભાવના કોનામાં આવે? મેન્ટલી સ્ટ્રોંગ વ્યક્તિનામાં કદાપી ના આવે. જે રીતે રુઝાન મેડમ 10-91 ના રચયિતા, આજે પોતે ગુજરાતના લેડી રોન જ કહેવા, હું તો ભલે મિત્ર છે તો પણ લેડી રોન જ કહું છું, એ આવું સર્જન કરી શકે. જી રુઝાનજી, ખાસ કરીને જો વાત કરીએ તો ટિપ્સ તો આપે ઘણી બધી આપી કે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ, પરંતુ આપણે કહેવાય ને કે આપણે પાસ જોડે રાખ્યા, દાંડિયા જોડે રાખ્યા, એટલે કે જે નવરાત્રીમાં ખાસ કામ આવે બધી વસ્તુઓ લીધી, પણ ઘણી વસ્તુઓ એવી હોય છે કે જ્યાં સુધી 1099 ના કાર્યકર્તા પહોંચે કે પોલીસ ત્યાં પહોંચે એ પહેલા તરત જ ખાસ કઈ વસ્તુઓ એવી ધ્યાનમાં રાખવી જોઈએ અને કઈ વસ્તુઓ સાથે રાખવી જોઈએ જેના કારણે એ કોઈ પણ છોકરો કદાચ છેડતી કરવા આવે કે કોઈ પ્રકારનો હુમલો કરે તો તરત બચી શકે? મારે તો 10-91 એટલું તો 1099 પણ સાહેબ નયનભાઈ છે એમની પાસે એવી બધા ઘણી બધી ચીજો છે, એ તમને એનું વર્ણન વધારે સારી રીતે. સૌ પ્રથમ તો સ્ટનગન મીન્સ કે
બેટરી આવે છે કરંટ વાળી, ઓકે, કે જે ફક્ત તમે બટન દબાવો તો પણ 240 વોલ્ટ નો ઝટકો આવે. ઓકે. પીપર સ્પ્રે, ચીલી સ્પ્રે એટલે મરીનો પાવડર, મરચાનો પાવડર, એવું કિચન જેટલું આવતું હોય છે એનો પણ ઉપયોગ કરી શકાય. પ્લસ અત્યારે જે લેટેસ્ટ ટ્રેન્ડમાં હમણાં જસ્ટ રિલીઝ થયું છે કે તમે બાઇક ઉપર જઈ રહ્યા છો, તમારો કોઈક રોમિયો મસ્કરી કરી રહ્યો છે કે કંઈક તમારા પ્રત્યે ખરાબ દુર્વ્યવહાર કરી રહ્યો છે, તો વિધાઉટ એવિડન્સ ન્યાયતંત્ર, પોલીસ કે પ્રેસ કશું માનતી હોતી નથી. ત્યારે અત્યારે ટુ વે કેમેરા આવ્યા છે કે ધારો કે તમે અહીંયા પેન્ડલમાં પહેરી લીધું, બુટ્ટીમાં પહેરી લીધું, તો બંને બાજુનું રેકોર્ડિંગ થઈ શકતું હોય છે અને આવા સાધન તમને સલામતી અને એક એવિડન્સ સારી રીતે આપી શકે. ઓકે, એટલે ખાસ કરીને ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે જે તમે સુરક્ષા બક્ષી શકતું હોય છે. પણ રુઝાનજી, બીજી વાત એ પણ ઉપસ્થિત થઈ રહી છે કે આ બધી જ વસ્તુઓ ઠીક રહી, પરંતુ ઘણા બધા માતા પિતા એવા પણ હોય છે જે કદાચ ડિટેક્ટિવને અફોર્ડ નથી કરી શકતા, અને સાથે સાથે પોતાની દીકરી સુરક્ષિત રીતે ગરબા રમે એના માટે ખાસ એ ઈચ્છતા પણ હોય છે. કેવી રીતે કન્વિન્સ કરી શકાય કે કોઈ યુવતીઓને આપ શું કહેવા માંગશો કે કોઈ વડીલ સગાને તમે જોડે રાખો, જેના કારણે ખાસ એમના માર્ગદર્શન હેઠળ તમે સારી રીતે ગરબા પણ રમી શકો અને સાથે સાથે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન મળે, બને કોઈ છેડતી ન કરી જાય, કોઈ ખાસ કોઈ ઘટના ન આપની સાથે બની જાય, એના માટે ખાસ વડીલ જો સાથે હશે તો કોઈ પણ યુવક પાસે આવતા પણ ડરશે? એ વાત બહુ સાચી વાત છે કે જયારે વડીલો કોઈ બહાર ને લેતા જાવ જોડે, તો વડીલો તો કોઈ છોકરો દૂર દૂર થી એટલું આવે નહીં કે જોડે બા છે, કારણ કે બા તો કઈ નખો દીઓ ને શું કરે છે ને મૂવ ને યુ નો ઓલ ધેટ થિંગ, એટલે યુ આર 100% રાઈટ. પણ અભી કમિંગ બેક ટુ સી, આઈ મીન એવરી ટાઈમ બા યા વડીલ ને પેલી છોકરીઓ કદાચ ના લઈ જાય. હું હજી રિપીટ કરું છું કે જરૂરી નથી કે તમે તમારા મમ્મી પપ્પા જોડે જાઓ તો જ તમે સુરક્ષિત છો, નોટ નેસેસરી. ઇટ ઇઝ નેસેસરી કે લેટ સે તમારી લેડીઝ નું ગ્રુપ છે 5-6 જણનું, તો તમારી લેડીઝ ના ગ્રુપ માં એવી એટીટ્યુડ હોવી જોઈએ. કારણ કે જો એક વાત યાદ રાખજો, અગર તમે આખા પાર્ટી પ્લોટમાં રમો છો અને કોઈ તમને આમ જ છોકરો બોલી જાય તો તમે બધી 5-6 જણ બૂમ પાડો તો સિક્યોરિટી આવે છે, સારા લોકો આજુબાજુ છે, તમને હેલ્પ કરશે. એટલે તમને કોઈ ટચ નથી કરી શકવાનું જ્યાં સુધી તમે નથી ઈચ્છતા. તમે જોશો તો નવરાત્રીમાં મેજરલી કયા કિસ્સાઓ થાય છે કે છોકરી ઈચ્છે છે યા છોકરો એને બેવકૂફ બનાવે છે. હવે જે બેવકૂફ બનાવવાનો પોઈન્ટ તમે કહી દીધા કે તમારે આવી રીતે સંભાળવાનું, તમારે ભરોસો નહીં રાખવાના નવા છોકરા ઉપર, એટલે એક આખો પોઈન્ટ થઈ ગયો. અને બીજો પણ કે અગર તમે પોતે જ નહીં ઈચ્છતા હોશો તો કોઈ તમને ટચ નહીં કરી શકશે. અને કમિંગ બેક ટુ આપણી, હું અજય બહેનોને કહેવા માંગુ છું, હવે આપણી દીકરીઓને કહેવા માંગુ છું કે આપણી લાઈફ છે. અગર આપણે એ 5 મિનિટ યા 1/2 કલાક યા 1 કલાકની જે સો કોલ્ડ તમે જેને મજા ગણો છો એ તમે કરવા જશો તો એટલું યાદ રાખજો, પછી તમારી જોડે આ છોકરો ઉભો નથી રહેવાનો. કારણ કે અમે ટાઈમ પાસ કરવા આવ્યો છે, આવી રીતે છોકરો ટાઈમ પાસ કરવા જ આવતો હોય, ને પછી તમારે બીજા બાકીના ટાઈમ તમારે એ જે સહન કરવાનું છે, તમારા ફેમિલીએ જે સહન કરવાનું છે એ તમારે ધ્યાન રાખવાનું છે. છોકરો તમારા જે એ ખાસ કેવું છે ચોક્કસ, એટલે કે નવરાત્રીના સમયમાં ગરબાની મજા ચોક્કસ માણીએ, પરંતુ કેટલીક વસ્તુ ધ્યાનમાં રાખવાની પણ જરૂર છે જેના કારણે આ મજા જિંદગીભરની સજા ન બની જાય. કેટલીક સેફ્ટી ટિપ્સ પણ ધ્યાનમાં રાખવાની છે. ખૂબ ખૂબ ધન્યવાદ નયનભાઈ અને રુઝાનબેન, દર્શકોને ખાસ અને યુવતીઓને ખાસ માર્ગદર્શન આપવા બદલ.